नमस्कार, सुपरहिटमां આપનું સ્વાગત છે। 2020માં બોલિવૂડની વધુ એક સવાર દુઃખદ ખબર સાથે પડી। જી હા, મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનના અવસાનની ખબરે ફિલ્મી દુનિયાને હચમચાવી નાખી। સલીમ મર્ચન્ટે ટ્વીટ કરીને વાજિદ ખાનના નિધનની પુષ્ટિ કરી હતી। 42 વર્ષીય વાજિદ ખાને 31 મેની રાત્રે મુંબઈના સિટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો। સાજિદ ખાનને કિડનીનું ઇન્ફેક્શન હતું। સાથે જ ખબરોનું માનીએ તો ગયા અઠવાડિયે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। જો કે મીડિયા રિપોર્ટ મુજબ સાજિદનું કોરોનાથી મોત થયું હોવાની પુષ્ટિ પરિવારે કરી નથી। તમને જણાવી દઈએ કે વાજિદ ખાને દબંગ, વોન્ટેડ, વીર, નો પ્રોબ્લેમ, ગોડ ટુ સી ગ્રેટ હો, પાર્ટનર સહિતની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે। તો સાજિદ વાજિદની જોડીએ એક થા ટાઈગર, દબંગ, દબંગ 2, દબંગ 3, પાર્ટનર, સન ઓફ સરદાર, રાઉડી રાઠોડ, હાઉસફુલ 2 જેવી ફિલ્મોમાં મ્યુઝિક કમ્પોઝ કર્યું છે। સલમાને સાજિદ વાજિદની જોડીને તેની ફિલ્મોમાં ઘણી તકો આપી હતી। વાજિદ ખાન સુપરસ્ટાર સલમાનની નિકટ હતા। સલમાનના મેનેજર જોર્ડી પટેલે કહ્યું હતું કે વાજિદની માતા કોરોના પોઝિટિવ છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે। આજ હોસ્પિટલમાં વાજિદ ખાનને પણ એડમિટ કરવામાં આવ્યા હતા। જોર્ડી પટેલે વધુમાં કહ્યું હતું કે હાલમાં તો હું તેમના પરિવાર સાથે વાત કરી શક્યો નથી। જો કે દુઃખની વાત એ છે કે વાજિદની માતા પણ કોવિડ-19 પોઝિટિવ છે, તેઓ પણ એ જ હોસ્પિટલમાં દાખલ છે, જો કે તેમની તબિયત સુધારા પર છે। વાજિદ કિડનીની તપાસ માટે ત્યાં ગયા હતા ત્યારે જ તેઓ કોવિડની ચપેટમાં આવી ગયા। પટેલે આગળ કહ્યું હતું, હોસ્પિટલમાં કોવિડના સંપર્કમાં આવ્યા બાદ વાજિદને સીધા વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડી હતી। કિડનીના પ્રોબ્લેમના કારણે એમ પણ તેમની ઇમ્યુનિટી ઘણી જ ઓછી હતી। આવામાં કોરોના વાયરસ તેમના ફેફસા સુધી પહોંચી ગયો। જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમનામાં વાયરસ સીધો ફેફસા પર અટેક કરે છે। હાલમાં તેમની માતા હોસ્પિટલમાં જ છે। તો સંગીતકાર સલીમ મર્ચન્ટે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, તેઓને ઘણી સમસ્યાઓ હતી, કિડનીમાં પ્રોબ્લેમ હતો અને થોડા સમય પહેલા તેઓની કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરી હતી, પરંતુ તાજેતરમાં જ તેઓને કિડની ઇન્ફેક્શન વિશે ખબર પડી હતી। તે 4 દિવસથી વેન્ટિલેટર પર હતા। કિડનીમાં ઇન્ફેક્શનની શરૂઆત હતી અને ત્યારબાદ પરિસ્થિતિ વધુ વણસી ગઈ। તમને જણાવી દઈએ કે હાલમાં વાજિદનો હોસ્પિટલનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ ગીત ગાઈ રહ્યા છે, જેમાં તેઓને ઓળખવા પણ ઘણા મુશ્કેલ છે। વિડીયોમાં જોઈ શકાય છે કે બીમારીના કારણે તેઓનું વજન ખૂબ જ ઘટી ગયું હતું। आजाद परिंदा हूँ मैं अपने रब का बंदा मैं हूँ दबंग 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 मैं हूँ दबंग 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 अभी ब्रदर। તો વાજિદ ખાનના નિધનની ખબર સામે આવ્યા બાદથી જ સોશિયલ મીડિયા પર લોકોના અનેક રિએક્શન આવવા લાગ્યા છે। જી હા, પ્રિયંકા ચોપડા, શંકર મહાદેવન, પ્રીતિ ઝિન્ટા, સલીમ મર્ચન્ટ, અદનાન સામી, મીકા સિંહ, સોનુ નિગમ, પરિણીતી ચોપડા, વરુણ ધવન જેવા અનેક બોલિવૂડ સેલિબ્સે ટ્વીટ મારફતે વાજિદના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તેઓના પરિવાર માટે સંવેદનાઓ જાહેર કરી છે।
તમે અમારો આ વિડિયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડિયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનો ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડિયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઈક કરો। વધુ અપડેટ માટે dilok70.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં।